નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છે કે મિત્રો તલાટી અને જુનિયર ક્લાર્કના ઘણા બધા ફોર્મ ભરાઈ ચૂક્યા છે તો આપણે મોડલ પેપર મૂકવાની શરૂઆત કરી છે અને મોડલ પેપર નંબર મિત્રો આ છે ઓગણીસમાં નંબરનું છે એકથી અઢાર આગળ મૂકાઈ ચૂક્યા છે અને આ ઓગણીસમાં નંબરનું છે કે મિત્રો અને આની અંદર મિત્રો સો એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે એમસી ક્યુ અને એ પણ નવા સિલેબસ મુજબ છે તો વિડીયો પૂરેપૂરો જોજો કારણ કે તલાટી અને જુનિયર કલાકની જો પરીક્ષા પાસ કરવી હોય તો તમારે મોડલ પેપર સોલ્યુશન જરૂર કરવા પડશે તો શરૂઆત કરીએ મિત્રો મોડલ પેપરની તો મોડલ પેપરમાં ઓગણીસમું છે એ પ્રશ્ન એક તમારી સમક્ષ છે તો જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે એવો મિત્રો પ્રશ્ન પૂછો છે તો મિત્રો એમાં જવાબ આવશે ડી બોટેનિકલ ગાર્ડન ઉનાઈમાં નહીં આવે હીરા ભાગો ડપોઈમાં આવશે ધરોબંધ મહેસાણામાં આવશે ગોયબંધ સાબરકાંઠામાં આવશે પણ નહીં આવે એટલે કે ડી જવાબ આવશે બીજું મિસ્કીન ઉપનામ કયા સાહિત્યકારનું છે તો મિત્રો જવાબ આવશે રાજેશ વ્યાસનું એ ઓપ્શન આવશે જોઈએ ત્રીજો પ્રશ્ન જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ કાવ્યપંગની મિત્રો કોની છે તો જવાબ આવશે મિત્રો ડી ખબરદારની દત્તે શું કહે છે દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેકર કોણ હતા મિત્રો તો એ એકદમ મહાન એક સાહિત્યકારતા ઓપ્શન એ આવશે પ્રશ્ન પાંચમાં જોઈએ મિત્રો કે સાહિત્યકાર લાભશંકર ઠાકરનું લાભશંકર ઠાકરનું ઉપનામ શું છે મિત્રો તો પાંચમા મિનિટમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી પુનર્વસુ છઠ્ઠું સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે એવો મિત્રો પ્રશ્ન પૂછ્યો છે તો અખો આખ્યાન એ ખોટું છે નાનાલાલ તો ડોળન સાહેલી આવશે કે જે બધે કા તો બાર સાહિત્ય આવશે અને દયારામ તો એની ગરબી આવશે તો અખો એ ખોટું છે એટલે આપણે જવાબ આવશે ઓપ્શન બી આગળ મિત્રો જોઈએ પ્રશ્ન નંબર સાતમા નંબરનો જોઈએ કયું છે કે કયું જોડકું ખોટું છે એ પણ મિત્રોમાં બતાવું છો તો ઓપ્શન બી આવશે કે ગમ્મર વલુણ જવેનચંદ મેઘાણીનું નથી ધરતીનું લૂણ સ્વામી આનંદ આવશે કુરુક્ષેત્ર મનુભાઈ પંચોળી આવશે હિન્દુ ધર્મની બાળપોથી આનંદ શક્ય ધ્રુવ આવશે પરંતુ ગમ્મર વલુણનું જયચંદ્ર મેઘાણીનું નથી તો ઓપ્શન બી જવાબ આવશે જો પ્રશ્ન નંબર આઠમા નંબરમાં જોઈએ કે બાળ શિક્ષણમાં બાળ શિક્ષણના ક્ષેત્રમાં મુશાળી માતારી તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કાંડનું નામ શું છે મિત્રો જવાબ આવશે મિત્રો આઠ આઠમામાં આવશે ઓપ્શન સી ગીજુભાઈ બધેકા નવમો ગુજરાતી વિશ્વકોષમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે તો નવમાં નંબરમાં આવશે ઓપ્શન સી ધીરુભાઈ ઠાકરનું દસમો પ્રશ્ન શું છે કે પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે તો મિત્રો દસમા આવશે ઓપ્શન સી ગોબર સંતુ સંતુ રંગીલી આ ખોટું છે ઝાલાકા લીલાવતી તો પર્વત આવશે રામજીભા રુખી તો દરિયાલાલમાં આવશે કાનજી જીવી તો મારા જેવા આવશે પરંતુ ડી ઓપ્શન સી ખોટું છે ગોબર સંતુ સંતુ લીલી અગિયારમાં ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે મિત્રો તો ઓપ્શન બી આવશે ગાંધીનગરમાં બારમો મેના ગુર્જરી નાટકના લેખક કોણ છે કોઈ પ્રશ્ન છે મેના ગુર્જરી એના નાટકના લેખક કોણ છે મિત્રો તો ઓપ્શન ડી આવશે રછો પરીખ તેરમું ટૂંકી વાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્યકરના લેખક કોણ છે તેરમા આવશે ઓપ્શન સી ધૂમકેતુ ચૌદમો ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું છે આમાંથી તો ઓપ્શન સી આવશે યુગવંદના જોઈએ મિત્રો પ્રશ્ન નંબર આગળ પંદરમાં નંબરનો કે ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ છે તો કરણ ઘેલો ઓપ્શન ડી પ્રશ્ન નંબર સોળમો જોઈએ સરસ્વી ચંદ્રના નવલકથાના લેખક કોણ છે તો સોળમાં આવશે શું આવશે મિત્રો ઓપ્શન ડી ગોવર્ધરામ ત્રિપાઠી સત્તર ધોળા ધાવણ કેરીએ ધારાએ પામેવ કસુંબીનો રંગ આ પંક્તિ સમાવિષ્ટ અલંકાર ઓળખાવાનો છે તો મિત્રો જવાબ આપશો ઓપ્શન ડી વણન અલંકાર ધોળા ધાવણ ધારાએ બરાબર છે જેમાં ધનો ઉપયોગ વારંવાર થયો છે પ્રશ્ન અઢારમો જોઈએ કે નીચેની પંક્તિઓનો છંદ જણાવવાનો છે કહી છે કે પાને પાને પોઢી રાત તળાવ જંપ્યું કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વેતો વાંબ મીઠા કો કહ્યા હા મિત્રો જવાબ શું આવશે ઓપ્શન બી ચોપાઈ છંદ છે સમાસ ઓળખાવાનો છે સૂચિસ્મિતા તો એમાં જવાબ શું હશે મિત્રો ઓપ્શન સી બહુવૃિત સમાસ પ્રશ્ન જોઈએ મિત્રો આગળ જો શું છે કે દીવો લઈને કૂવામાં પડવું કહેવતનો અર્થ જણાવવાનું છે તો જવાબ શું હશે ઓપ્શન બી જાણે જોઈને આફતમાં મુકાવું એટલે ઓપ્શન બી જવાબ આવશે શબ્દ સમૂહ માટે એક શબ્દ ઈચ્છા કરવા યોગ્ય તો જવાબ આવશે ઓપ્શન બી સ્પૃહ સ્પૃહણીય પ્રશ્ન બાવીસમાં જોઈએ રૂટી પ્રયોગનો અર્થ આપવાનો છે કાંકરો નાખવો શું હશે ઓપ્શન બી એમાં આવશે એ અડચણ ઉભી કરવી પ્રશ્ન નંબરનો વિરોધી શબ્દ લખવાનો છે કૃતજ્ઞ કૃતજ્ઞ તો જવાબ શું ઓપ્શન સી શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે તો ચોવીસમાં નંબર જવાબ શું આવશે ઓપ્શન સી વિશ્રાંતિ વિષ્ણુ વિસ્તરણ અને વૃત્તિ એટલે ઓપ્શન સી આવશે જોઈએ પચીસ પ્રશ્ન કે નીચેના પૈકી કયું જોડકું સમાધિ શબ્દ દર્શાવતું નથી એવો પૂછો છે તો ઓપ્શન એ આવશે દર પડે ઘાસ ન થાય ગીરા એટલે વાણી થાય કૃપાને કંજૂસ થાય કચોડે ખીંચકો થાય પરંતુ દર પટે ઘાસ ન થાય એટલે એ જવાબ આવશે નિપાટ લખવાનું છે કે દીવાની બારીએ પણ રંગ કરાવ્યો તો થઈ જવાબ શું આવશે બી પણ આ પણ છે નિપાત છે જોઈએ પ્રશ્ન નંબર સત્યાવીસ સંધિ લખવાનું છે રઘુ ઉત્તમ તો રઘુત્તમ જવાબ શું આવશે મિત્રો ઓપ્શન એ રઘુત્તમ સત્યાવીસમાં એ જવાબ આવશે રઘુત્તમ જોઈએ કે નીચેના પૈકી સાચી જોડણી કઈ છે તો જવાબ આવશે ઓપ્શન સી તિરાંજલિ નીચેના પૈકી ભાવે પ્રયોગ કરતું વાક્ય કયું છે તો ઓપ્શન આવશે મુજતી ખડખડા હસી પડાયું જોઈએ બરોબર છે ત્રીસમો નવા કપડા પહેરીને તે રૂઆભેર ચાલ્યો આ વાક્યમાં રૂઆભેર એ શું છે તો મિત્રો રૂઆભેર ક્રિયા વિશેષણ છે શું છે રૂવા ભેજશે એ શું છે એક ક્રિયા વિશેષણ છે ઓપ્શન સી જોઈએ પ્રશ્ન નંબર આગળ એકત્રીસમાં જુઓ પહેલો ચોર ભાગ્યો પેલો કેવા પ્રકારનું સર્વનામ છે પેલો કેવા પ્રકારનું સર્વનામ છે તો એ છે દર્શક સર્વનામ દર્શક એટલે બતાવવું નીચે પૈકી સંજ્ઞા દર્શાવવાનો શબ્દ કયો છે તો બત્રીસમાં જવાબ આવશે દરિયો એ છે એક સંજ્ઞા છે તેત્રીસમો પ્રશ્ન કે દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય આ વાક્યમાં સંયુક્ત દર્શાવતું પદ કયું છે તો તેત્રીસમાં જવાબ શું આવશે જો ઓપ્શન ડી આવશે તેથી બરાબર છે શું છે એક સંયોજક છે આગળ જોઈએ પ્રશ્ન ચોત્રીસ હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાનો શબ્દો સૌથી વધુ છે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી અંગ્રેજી ભાષા કયું વાક્ય બેહદું છે પાંત્રીસમાં આવશે ઓપ્શન સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છત્રીસમાં જોઈએ કઈ વાક્ય કઈ વાક્ય સાચું છે આમાંથી તો જવાબ આવશે ઓપ્શન ડી દરેક વિદ્યાર્થીને અકબરે ગુજરાત કયા વર્ષમાં જીત્યું હતું તો જવાબ આવશે મિત્રો સાથે ઓપ્શન બી પંદરસો ને બે બોતેરમાં બરાબર કયામાં આવશે સાથે પંદરસો ને બોતેર પ્રશ્ન આગળ જોઈએ મિત્રો કે પ્રભુદાસ ગાંધીનું પુસ્તક શું નામ છે જેનું જીવનનું ભરોડ ગાંધીજીના જીવનના કયા તબક્કાને રજૂ કરે છે તો ઓપ્શન બી ગાંધીજીના આફ્રિકાવાસને ઓગણ ચાલીસ જૂનાગઢમાં બહાઉદ બહાઉદ્દીન મકબરો આવેલો છે આ બહાઉદ્દીન મક કોણ હતો મિત્રો તો એ જોઈએ ઓગણચાળીસમાં ઓપ્શન બી જુનાગઢનો વઝીર હતો પ્રશ્ન ચાલીસમાં જોઈએ કે ગાંધીજીની યાદમાં ગુજરાતમાં મીઠાનો ડુંગર કયા શહેરમાં બનાવવામાં આવેલો છે તો આવશે ગાંધીનગરમાં ઓપ્શન એ સહસીન તળાવ કોને બંધાવ્યું હતું તો ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાનો અને તેમના સમયકાળના આધારે પ્રથમથી નીચેના ક્રમો ગોઠવવાના છે મિત્રો તો જવાબ શું આવશે તો જોઈએ મિત્રો કે પહેલાંમાં જો છે કે જીવરાજ મહેતા તો એ આવશે બરોબર છે જીવરાજ મહેતા તો એ આવશે બળવંતરાય મહેતા મિત્રો એ શું આવશે એમાં પણ બી આવશે હિતેનભાઈ દેસાઈ તો સી આવશે અને ઘનશ્યામભાઈ ઓઝા તો ડી આવશે એટલે કે અહીંયા બી ઓપ્શન છે એ જવાબ સાચો છે સીધે સીધે સાચા આપેલા છે જો મિત્રો પ્રશ્ન નંબર તેતાલીસ મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતિય સ્થાપિત શૈલી નીચેના પૈકી કયા સ્થાપત્યોમાં જોવા મળે છે તો જવાબ આવશે ઉપરના બદાજ એટલે કે જામા મસ્જિદ તો અમદાવાદ મમ્મા બેગડાની કબર તો ચોપાનેર રાણી સિપરીની મજિદ તો અમદાવાદ એટલે કે ઉપરના બધા જ ઓપ્શન ડી જવાબ આવશે જો મિત્રો પ્રશ્ન નંબર માં જોઈએ કે શહીરવિદ વિનોદ કિનારીવાળા કઈ ચળવળમાં શહીદ થયા હતા તો મિત્રો માં જવાબ આવશે ઓપ્શન સી ઇન છોડો ચળવળ પંચમહાલ ભીડ સેવા મંડળની સ્થાપના કોને કરી હતી તો મિત્રો જવાબ આવશે માં ઓપ્શન એ ઠક્કર બાપાએ પ્રશ્ન નંબર 46 કચ્છમાં કયા બેટમાં ધોળાવીરા નગર આવેલું છે તો માં જવાબ આવશે ઓપ્શન બી ઓપ્શન બી એટલે કે ખદીર બેટમાં સુલતાસ્કંદ કરાર કઈ સારમાં થયો તો મિત્રો સુડતાળીસનો જવાબ આવશે તો ઓપ્શન બી ઈસ્વીસન ઓગણીસો ને પાંસઠમાં કયા વર્ષે ગાંધીજી આ ગાંધીજીની આફ્રિકામાં રંગભેદનો અનુભવ થયો તો મિત્રો તો અઢારસો ને ત્રાણુંમાં ઓપ્શન એ આવશે જોઈએ આગળ પ્રશ્ન નંબર આગળ જર્મનીનું એકીકરણ કયા વર્ષમાં થયું હતું મિત્રો ઓગણચાસમાં જોઈએ ઓગણીસો નેવુંની અંદર ઓગણીસો નેવુંમાં ઓપ્શન એ ભરતી દ્વારા ઉર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન પર આવેલી છે પચાસમાં આવશે ઓપ્શન એ ખંભાતનો અખાત પ્રશ્ન પચાસમાં જોઈએ કે ભારતમાં પ્રથમ રેલ યુનિવર્સિટી ભારતમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે તો ઓપ્શન બી આવશે વડોદરા પ્રશ્ન રાખો જોઈએ મિત્રો કે કયું બંધા દુનિયાનું વસ્ત્ર કહેવાતું ઉતરું તો ઓપ્શન બી આવશે ખંભાત ક્રિકેટ બોલ કયા ફળની જાત છે તો પરમાં આવશે ઓપ્શન એ ચીકુ તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા મિત્રો આવેલી છે તો ઓપ્શન ડી આવશે સાતપુડા કઈ આવશે સાતપુડા ઓપ્શન ડી નંબર જો મિત્રો આગળ પંચાવનમાં નંબરનો કે ભારતના બંધારણની જોગવાઈઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે મિત્રો તો ઓપ્શન ડી આવશે શપથવિધિ થતી નથી બરાબર છે આગળ જોઈએ છપ્પનનો પ્રશ્ન જોઈએ કયા અનુચ્છેદ પ્રમાણે જંગલો તળાવો નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ આપણી સૌની સંપત્તિ છે તો છપ્પન મિત્રો જવાબ શું આવશે છપ્પન જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ એકાવન ક પ્રશ્ન મિત્રો જોઈએ સત્તાવન નંબરમાં તો જો શું આવશે કે ભારતના લશ્કરની ત્રણેય પખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે મિત્રો તો જવાબ આવશે ઓપ્શન સી રાષ્ટ્રપતિ ભારતમાં દર વર્ષે કઈ તારીખે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે તો અઠારમાં આવશે ઓપ્શન બી ચોવીસ એપ્રિલ જે પ્રશ્ન નંબર ઓગણસાઠ પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌપ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો હતો મિત્રો ઓગણસાઇટમાં આવશે ઓપ્શન એ રાજસ્થાનમાં ભારતમાં ત્રિસ્તરીય પંચાયત રાજની ભલામણ કોને કરી હતી તો સાઈડમાં આવશે ઓપ્શન બી બળવંતરાય મહેતા સમિતિ એકસઠ કમ્પ્યુટરમાં પૂર્વનિર્ધારિત રીતે ફોલ્ડર કયા રંગનું જોવા મળે છે તો જવાબ હશે મિત્રો ઓપ્શનનો ઓપ્શન એક્સરમાં આવશે ઓપ્શન સી પીળા રંગનું બાસઠ કુડ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ઓપ્શન સી ખો ખો અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે મિત્રો તો ઓપ્શન ડી આવશે બેઝબોલ પ્રશ્ન નંબર મિત્રો જોઈએ ચોસઠ જ્ઞાનપીઠ એવોર્ડ કયો એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા તો ચોસમા આવશે ઓપ્શન બી આશા પૂના દેવી લોક કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે તો પસંદમાં આવશે ઓપ્શન ડી જવેચર મેઘાણી પુરસ્કાર છાસઠ બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ શૂન્ય એક પણ નથી સડસઠમાં જોઈએ ઈદનો દિવસ એકોના કોના જન્મદિવસ જન્મદિન નિમિત્તે ઉજવાય છે તો ઓપ્શન સી આવશે મહંમદ પૈ ગંબર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તાજેતરમાં કેટલામી જન્મજયંતિ ઉજવાઈ ગઈ છે મિત્રો એક જૂનો પ્રશ્ન છે તો અડસઠમી જવાબ આવશે ઓપ્શન સી એકસો એક મી જોઈએ પ્રશ્ન ઓગણીસ તાજેતરમાં કયા દેશે કૃત્રિમ સૂર્ય બનાવે છે મિત્રો આ એક જૂનો પ્રશ્ન છે તો ઓપ્શન બી આવશે ચીને ભારતના સંરક્ષણ મંત્રી બનાવનાર પ્રથમ મહિલા કોણ હતા તો ઓપ્શન ડી આવશે ઇન્દિરાબેન ગાંધી પ્રશ્ન એક વખત જોઈએ કે સામાન્ય વર્ષમાં ત્યાં પણ શુક્રવાર આવવાની સંભાવના કેટલી તો ઓપ્શન સી આવશે એક સતમાઉશ એ અને બીની હાલની ઉંમરનું પ્રમાણ ત્રણ જેમ ચાર છે બે વર્ષ પછી તેમની ઉંમરનું પ્રમાણ સાત જેમ નવ થશે તો એની હાલની ઉંમર શોધવાની છે મિત્રો જવાબ શું આવશે તો કેટલી આવશે બાર વર્ષ ઓપ્શન એ વીસ હજાર આઠસો ત્રેપન પોઈન્ટ સાતસો અઠ્યાવીસમાં બેની સ્થાન કિંમત શું આવે છે મિત્રો તો ઓપ્શન ડી આવશે ઝીરો પોઈન્ટ ઝીરો બે પ્રશ્ન નંબર ચુમ્બોતેર જો શું છે કે રાજાની હાલની ઉંમર તેના પિતા કરતાં અડધી છે દસ વર્ષ પહેલાં તેની ઉંમર તેના પિતા કરતાં પચીસ વર્ષ ઓછી હતી તો પિતાની દસ વર્ષ પહેલાંની ઉંમર કેટલી થશે જવાબ શું આવશે ઓપ્શન બી ચાલીસ વર્ષ ત્રિકોણ એબીસીમાં એમ ખૂણો એ બરાબર ત્રીસ એમ ખૂણું બી બરાબર ચાલીસ હોય તો ત્રિકોણ એ બી સીમાં સૌથી મોટી બાજુ શોધવાની છે તો મિત્રો શું હશે ઓપ્શન સી રેખાખંડ એ બી જો મિત્રો છોતેરમાં જોઈએ કે એ નળ એ નળ એક ટોકીને બે કલાકમાં અને બી નળ તેમજ ટોકીને ત્રણ કલાકમાં ભરે છે જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટોકી કેટલા સમયમાં ભરાઈ જાય છો છતર મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી બોતેર મિનિટ રૂપિયા બારસોનું પાંચ ટકાના દરે બે વર્ષનું ચક્રવૃધિ વ્યાજ કેટલું થાય મિત્રો જવાબ આવશે ઓપ્શન એ એકસો ત્રેવીસ પ્રશ્નમાં જોઈએ મિત્રો પાંચ ગુણ્યા એક પોઈન્ટ છ ઓછા બે ગુણ્યા એક પોઈન્ટ ચાર બરાબર નીચે છેદમાં એક ત્રણ બરાબર કેટલા થાય મિત્રો જોઈએનો જવાબ આવશે ઓપ્શન ડી ચાર છન્નું રૂપિયામાં એક વસ્તુ વેચાતા મૂળ કિંમત જેટલા ટકા નફો થાય તો તે વસ્તુની મૂળ કિંમત શોધવાની છે તો ગણ્યા સુધીનો જવાબ શું ઓપ્શન એ પચાસ એસી ₹360 માં 45 નારંગી વેચતા 10% ખોટ જાય જો 20% નફો મેળવો હોય તો ₹96 માં કેટલા નારંગી વેચવી પડે તેમનો જવાબ આવશે ઓપ્શન C 9 પ્રશ્ન નંબર 81 50 કિલોમીટર કલાકની ઝડપે ગતિ કરતી 110 મીટર લંબાઈની ટ્રેનને તેની વિરુદ્ધ દિશામાં 40 કિલોમીટર કલાકની ઝડપે 140 મીટર લંબાઈની ટ્રેનને પસાર કરતાં કેટલો સમય લાગશે તેમનો જવાબ આવશે ઓપ્શન B 10 સેકન્ડ રૂપિયા પચાસ હજારનું પ્રથમ વર્ષનું આઠ ટકા લેખે બીજા વર્ષનું દસ ટકા લેખે અને ત્રીજા વર્ષનું બાર ટકા લેખે ચક્રવૃદ્ધિ વ્યાસ શોધવાનું છે મિત્રો જવાબ શું હશે ઓપ્શન બી આવશે સોળ હજાર પાંચસો અઠ્યાવીસ ત્રાસી પ્રશ્ન એક અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ એક હજાર આઠસો અડતાળીસ ચોરસ મીટર સેન્ટીમીટર હોય તો ગોળાનો વ્યાસ કેટલો થાય મિત્રો તો જોઈએ ઓપ્શન બી આવશે અઠાવીસ સેન્ટીમીટર ખુલ્લા નાળાકાની સપાટીના ક્ષેત્રફળ એટલે કે પુષ્પ પૃષ્ઠફળનું સૂત્ર જણાવવાનું છે તો ઓપ્શન ડી આવશે ટુ પાય આર એચ આગળ ચૌદ કારીગરનો ચૌદ કારીગરનો દસ દિવસનો પગાર બાવીસ હજાર ચારસો રૂપિયા છે તો સોળ કારીગરનો સોળ દિવસનો પગાર કેટલો થશે જવાબ મિત્રો ઓપ્શન ડી આવશે ચાલીસ હજાર રૂપિયા આગળ પ્રશ્ન નંબર છ્યાસી વેન ફાધર રિટર્ન વી વેઆર प्लेइंग બી જવાબ આવશે કેન્સર સ્ટીલ કેન્સર સ્ટીલ इनकुरेबल ऑप्शन सी अट्ठाईस जो है ऑलध हैव बीन कैंसलेड इंटरनेशनल फ्लाइ फ्लाइट्स ऑल द ऑल द इंटरनेशनल फ्लाइट हैव बीन कैंसलेड बिकॉज ऑफ स्मॉल अँव बीन कैंसल आवासी में जो मित्रों कि हाउ फर ई द्वारिका फॉर्म सोमनाथ ने जुइए बेरीफ मीन्स बेरीफ मीन्स शॉर्ट एम्बेजल मींस मीस प्रोपर प्राइट नाइंटी टू बाण जुए कि आई सो अ

चौराण में शूव वॉज गवर्नमेंट इन पावर आज जो में जुए इन डिफेस पंचाण जो शूं आइडेंटी कि आइडेंटी आइडेंटिफाई द ओल्ड वन आउट फ्रॉम द बिलो वर्क तो शूस ऑप्शन सी रिमोट ऑप्शन सी छन्नू में जुए फाइल इन द ब्लैंक विथ कंजक्शन छुम शू आ पीपल लव हिम बिकॉज ही इज हेल्पफुल आइडेंटिफाई द करेक्ट सेंटेन्स सत्ता शू आई एम वर्किंग हियर फॉर द पास्ट टू इयर्स अठाणु में जुए कि इफ आई इफ आई वेअर यू આઈ વુડ હેવ ટોલ્ડ હિમ ધ ટ્રૂથ નવ્વાણું જોઈએ કે ધ ક્રૂચ ઓન ધ કોર્નર વોઝ બ્લુડ બાય બ્રિટિશર સોમાં પ્રશ્ન જોઈએ કે બ્રેકિંગ ડૉગ સેલોમ બાઇટ્સ તો મિત્રો આ રીતે આપણે મોડલ પેપર છે એનું સંપૂર્ણપણે વિડીયો સોલ્યુશન આપણે અહીંયા પૂરું કરીએ છીએ જો તમને વિડિયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોની વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું